ભરૂચ શહેરના વિજલપોર વિસ્તારમાં પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી ભરાઈ જતા અનેક લોકો ગેસ્ટોના વાવરમાં સપડાતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેર બંબાખાના વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી વખતે ડ્રેનેજના પાણીની લાઇનમાં મિશ્રણ થતા 70 થી વધુ લોકો ઝાડા ઉલટીનો શિકાર બન્યા હતા. મારું નામ ડૉક્ટર રુજુ શાવક છે. વેજલપુર દવાખાનાની અંદર અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છું. અમારે વેજલપુર વિસ્તારની અંદર અમુક એરિયા એવા છે કે જેની અંદર ઝાડા ઉલટીના કેસ હમણાં નોંધાયેલા છે, જેમાં માછીવાડ, પારસીવાડ, નિઝામવાડી, વાણિયાવાડ, ગામડિયા ચોક, ગામડિયાવાડ, નૈના ચોક આટલા વિસ્તારની અંદર અમને ઝાડા ઉલટીના કેસ મળેલા છે. તેની અંદર અમે લોકો આરોગ્ય કક્ષાએથી અમે સર્વે કરાયેલો છે. બધાને ઘરે ઘરે જઈને ક્લોરીનની ટેબ્લેટ્સ આપેલી છે. ORS પણ સેચેટ પણ ડિવાઈડ કરેલા છે અમે લોકોએ, અને ઝીંક ટેબ્લેટ પણ આપેલી છે અને ઘરે ઘરે જઈને અમે સર્વે કરેલો છે. એમાંથી અમારી 7836 જણાની વસ્તી છે આટલા એરિયાની, એમાંથી 73 કેસ મળેલા છે ઝાડા ઉલટીના. તો આરોગ્ય કક્ષાએથી અમે લોકોએ સર્વે કરેલો છે અને નગરપાલિકા વિભાગને પણ અમે જાણ કરી અને ક્લોરિનેશન કરવા માટેનું જણાવેલું છે. અને જે જગ્યાએ લીકેજ પણ હતા એ લીકેજ પણ અમે લોકોએ સોલ્વ કરાવડાવી લીધેલા છે. એટલે અત્યારે ઝાડા ઉલટીના જેટલા પણ કેસ છે એની અંદર બધાને રાહત છે અત્યારે એકંદરે, અને હમણાં આ કેસ ઓછા થયેલા છે એવું નોંધાયેલું છે. ઝાડા ઉલટી થવાનું કારણ મેઇન તો એ જ છે કે અત્યારે સમરની સિઝન છે, ક્લોરિનેશન અત્યારે વ્યવસ્થિત અત્યારે જો નથી થતું એના લીધે પણ થાય છે. હા, હું બાંડી ઈશરત અબ્દુલ રહીમ, હું વેજલપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે PHNની ફરજ બજાવું છું, સુપરવાઇઝર તરીકે કામ કરું છું. અમારું વેજલપુર વિસ્તારમાં માછીવાડ છે, પારસીવાડ, નિઝામવાડી, વાણિયાવાડ છે, નૈના ચોક છે, બામણીઓ ઓવારો છે, ગામડિયાવાડ છે. એમાં ટોટલ 7836ની વસ્તી છે. એની અંદરથી અમને 73 કેસ મળેલા જે પાણીજન્ય રોગના હતા, ડાયરિયા, વોમિટિંગ છે. એના માટે અમે ટીમ સર્વે કરાવેલું છે, ટીમ ઉતારી છે આરોગ્ય કેન્દ્રમાં, અને ઘરે ઘરે પાણીના જે પાણીજન્ય રોગ હોય એની જે ટ્રીટમેન્ટ થાય છે તે અમે દવા પહોંચાડેલી છે. ORS છે, ક્લોરિનેશનની ટેબ્લેટ છે, ઘરે ઘરે બધું પહોંચાડેલું છે. અને બીજું એટલે માટે આ રોગ થાય છે કે પાણીજન્ય રોગ જે ટાંકી છે બંબાખાનામાં, ત્યાં એક નૈના ચોક વિસ્તાર છે, ત્યાં એક લીકેજ મળેલો હતો. એ લીકેજ રિપેર કરાવવા માટે પણ અમે નગરપાલિકામાં સૂચના કરેલી છે, રજૂઆત આપેલી છે, અને એ લીકેજ રિપેર કરાવવા માટે અમે એમને જાણ કરેલી છે. હું રૂપાબેન, આ ઇલાકામાં અમારા સંડા સ્વામી ઊભું થાય છે, અને આ પાણી જ્યાંથી આવે છે એ ટાંકીમાં પાણીની ગંદકી લાગે છે. એ ટાંકી સાફ કરાવો, અને આ ટાંકી સાફ કરાશે તો જ પાણી સારું આવશે. અને જેથી આ પાણી આવવાથી અમારા સંડા સ્વામી તમામ મહેલામાં બધાને થાય છે. અમે દવા પાણી લેવા જઈએ છીએ, અમે દવાના પૈસા છે નથી અમારી પાસે કે અમે દવા લેવા જઈએ. એટલા માટે કહું છું કે આ ટાંકી તમે સાફ કરાવો તો આ બધે આ દુર્ગંધ નાખે.